બનેલ ઘટના મુજબ વહેલી સવારે જીતપુરના નવાગઢમાં આવેલા એચડીએફસી બેંકનું એટીએમ તોડવા માટે ત્રણ શખ્સો હડફસી એટીએમ પર આવ્યા હતા અને બુકાની બાંધીને અંદર ઘૂસ્યા હતા. સાથે સાથે એટીએમ તોડવા માટે સાથે હથોડા, કોષ, ડિસમિસ, પાના વગેરે સાથે એક ચોર એટીએમની અંદર ગયો હતો અને કોષ હથોડાથી એટીએમને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. અંદર ગયેલા ચોર મોઢે બુકાની બાંધીને અંદર ઘૂસ્યો હતો, જેથી સીસીટીવી કેમેરામાં ન આવી જાય. પરંતુ એટીએમમાં લગાવેલા સિક્યુરિટી સિસ્ટમને લઈને જેઓ તેણે એટીએમ તોડવાનું શરૂ કર્યું એટલે તરત જ સિક્યુરિટી અલાર્મ વાગવાનું શરૂ થઈ ગયું હતું અને સાથે સાથે એટીએમની સિક્યુરિટી સિસ્ટમ પ્રમાણે તેના મેસેજ એટીએમ સિક્યુરિટી કંપનીમાં ગયા હતા અને ચોર ટ્રેક થયો હતો. મેસેજ એટીએમ સિક્યુરિટી કંપનીને મળ્યા કે તરત જ એટીએમ સિક્યુરિટી કંપનીએ રાજકોટ જિલ્લા પોલીસ અને જેતપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જેના પગલે જેતપુર પોલીસ હરકતમાં આવી હતી અને વધીને 4 થી 5 મિનિટમાં જેતપુર સિટી પોલીસનો કાફલો અને જેતપુર સિટી પીઆઈ નવાગઢના આ એટીએમ પર પહોંચ્યા હતા, જ્યાં એક ચોર એટીએમનું શટર બંધ કરીને આરામથી એટીએમ તોડી રહ્યો હતો, જેને જેતપુર સિટી પીઆઈ અને જેતપુર સિટીના પોલીસ સ્ટાફે રંગે હાથે પકડી લીધો હતો. પકડાયેલા ચોર જેતપુરના નવાગઢનો રહેવાસી એવો દિલાવર મિયા દાદ મિયા કાદરીને પકડી પાડ્યો હતો, જ્યારે એટીએમની બહાર ઊભેલા અન્ય બે તેના સાથીદારો પોલીસને જોતા જ મોટરસાયકલ પર નાસી છૂટ્યા હતા. પોલીસે જેતપુર નવાગઢના રહેવાસી એવા દિલાવર મિયા દાદ મિયાને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. જેતપુર પોલીસે માત્ર 5 મિનિટમાં જ નવાગઢમાં આવેલ અને તૂટી રહેલા એચડીએફસીના એટીએમ પર પહોંચી હતી. આટલી ઝડપથી પોલીસને જે ખબર પડી તેની પાછળ એટીએમ સિક્યોરિટી મુખ્ય કારણભૂત છે. કારણ કે જેવું એટીએમ તૂટવાનું શરૂ થયું કે તરત જ એટીએમમાં લગાવવામાં આવેલા સિક્યુરિટી દ્વારા એટીએમ ચલાવી રહેલ કંપનીને મેસેજ મળી ગયા હતા, જેના પગલે એટીએમ ચલાવતી કંપની હરકતમાં આવી હતી અને તુરંત જ જેતપુર પોલીસને જાણ કરી હતી, જેને લઈને જેતપુર પોલીસના પીઆઈ સહિતનો કાફલો ખૂબ જ ઝડપથી નવાગઢના એચડીએફસીના એટીએમ પર પહોંચ્યા હતા અને દિલાવર મિયા દાદ મિયાને રંગે હાથે પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય બે ચોરો કે જે એટીએમની બહાર ધ્યાન રાખી રહેલા હતા તેઓ પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા અને પોલીસ દ્વારા તેઓને પકડવાની કામગીરી ચાલી રહી છે. આપ જે બનાવની વાત કરી રહ્યા છો એ બનાવની વિગત એવી રીતે છે કે ગત રાત્રિએ દૈનિક ધોરણે જે રીતે જિલ્લાની પોલીસ નાઇટમાં હોય છે એ રીતે જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પટેલ સાહેબ એમના સ્ટાફ સાથે નાઇટમાં હતા અને એ વખતે રાત્રિના લગભગ 2 વાગ્યે એમને પોલીસ સ્ટેશન પર પણ ઇન્ફોર્મેશન પહેલાં મળી કે ભાઈ જેતપુરથી જે નવાગઢ રોડ છે એની પર એચડીએફસીનું એટીએમ આવેલું છે અને એ એટીએમમાં કોઈક શખ્સ અત્યારે તોડફોડ કરી રહ્યો છે એવા એમને મેસેજ મળતા. તાત્કાલિક એ ડિસ્ટન્સ બહુ ઝાઝું ન હોય મેસેજના આધારે પીઆઈ સાહેબ પોતાની ટીમ સાથે તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને પહોંચી ગયા અને જ્યારે એટીએમ જોયું તો એટીએમ પાસે પહોંચ્યા ત્યારે 2 શખ્સો પોલીસની ગાડી જોઈને પહેલાં બાઇક પર નાસી ગયા અને ત્યાં જોયું તો એનું એટીએમનું શટર પડેલું હતું એટલે એને ઊંચું કરી અને જોતાં અંદર એક કાળા કલરની પઠાણી પહેરેલો યુવાન 26 વર્ષનો એટીએમ તોડવાના સાધનો સાથે રંગિયાત પકડાઈ ગયો હતો અને એને પૂછપરછ કરતાં એણે પોતાનું નામ દિલાવર મિયા દાદ મિયા કાદરી જે નવાગઢમાં જ રહે છે અહીંયા અને એની પાસેથી જે તે વખતે લોખંડનો હથોડો, લોખંડની કોશ, ડિસમિસ વગેરે સાધનો મળી આવ્યા હતા એટલે ત્યાં ને ત્યાં એને અટક કરી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી લઈ આવેલ છે. સાહેબ, ત્યાં એટીએમ તૂટતું હતું ત્યારે પોલીસને કેવી રીતના જાણ થઈ અને પોલીસે શું ત્વરિત કામગીરી શું કરી, ક્યાંથી એમને મેસેજ મળ્યા કે આ એટીએમ તૂટી? આ એટીએમમાં હવે બેંકની સિસ્ટમોમાં ઘણી એલર્ટ સિસ્ટમ હોય છે એના આધારે જે હેડ ઓફિસ હતી ત્યાંથી સીધો જ ટેલિફોન લેન્ડલાઈન જે પોલીસ સ્ટેશન હોય એની પર કોલ આવેલો કે ભાઈ અમારા મેસેજમાં આવું એલર્ટ થયું છે એટલે એલર્ટના આધારે એ લોકો આપણા પોલીસમાં જાણ કરી. એ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાંથી કંટ્રોલ આપી પોલીસ સ્ટેશનમાંથી સીધી પોલીસ પીઆઈને જાણતી સાહેબ આવો મેસેજ આવેલ છે તે પીઆઈ સાહેબ સીધા ત્યાં પહોંચી ગયા. અને જાણવા જોઈએ બીજી આપણે જણાવવા તમને આનંદ થશે કે આ બનાવમાં 5 જ મિનિટમાં માત્ર 5 મિનિટના ટૂંકા ગાળામાં જ પોલીસ પહોંચી ગયેલ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આવો ને આવો બીજો બનાવ બનેલ છે. વિશેષમાં જણાવું કે આપણે લોધીકા પોલીસ છે રાજકોટ ગ્રામ્યમાં એમાં તારીખ 9-8ના રોજ પણ આવો જ બનાવ બનેલ. એ વખતે ત્યાં મેટોડા જીઆઈડીસીમાં રાત્રિના આશરે 10:40 આસપાસ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ તૂટતું હતું અને એમાં પણ જે બેંકની મેઇન સિક્યુરિટી એજન્સી છે ત્યાંથી આવો મેસેજ રાજકોટ કંટ્રોલમાં પાસ થયેલ, કંટ્રોલમાંથી પોલીસમાં પાસ થયેલ. એ ઘટનામાં પણ 10 જ મિનિટમાં પોલીસે પહોંચી જઈને આરોપી પકડી લીધેલ છે. સાહેબ, જે આરોપી પકડાયા છે બરાબર છે, એ ભૂતકાળમાં ક્યારેય એટીએમ તોડવાના હાલ જે હાલ જે આરોપી પકડાયેલ છે દિલાવર મિયા એ અમે એનો પૂર્વ ઇતિહાસ ચેક કર્યો એમાં એટીએમમાં પકડાયેલ નથી કે એવા અન્ય કોઈ ચોરીના ઇતિહાસમાં પણ પકડાયેલ, પરંતુ એની પર 8-1 મહિના પહેલાં એટ્રોસિટીનો ગુનો એક દાખલ થયેલ છે.
પરંતુ એની સાથેના જે બે આરોપીઓ ભાગી ગયેલ છે, જે બહાર જ્યાં ચોકી પેરો કરતા હતા, એના નામ એકનું નામ સહેજાદ છે, એકનું નામ એજાદ છે, બંને રાજકોટ અરે સોરી જૂનાગઢના રહેવાવાળા છે. એટલે એમનો શું ઇતિહાસ છે ડિટેલમાં એમાં ચેક કરાવી રહ્યા છે કે એ લોકો સંડોવાયેલા છે કે આ માણસનો એટીએમ તોડવાનો પહેલો જ બનાવ છે. આ લોકોની આ મોડસ ઓપરેન્ડી શું કેવી રીતની હતી, જે એટીએમ તોડવા માટેની જે મોડસ ઓપરેન્ડી હતી એ કેવી? આ લોકોનો જે આ ગઈકાલનો બનાવ છે એમાં અગાઉનો એ લોકોનો કોઈ ઇતિહાસ નથી, એ લોકોનો અનુભવ પણ નથી. ગત રાતે માત્ર ત્રણેય મિત્રો ભેગા થયા ને એકાએક એમના મનમાં વિચાર આવ્યો કે એટીએમ તોડીને રૂપિયા કાઢી લઈએ. એટલે વિચારના આધારે જે બેઝિક સાધનો હતા જેવી કે કોસ, હથકોડી, ડિસમિસ, એ લઈને લોકો તોડવા પહોંચી ગયા હતા. અને તોડતા હતા એ વખતે સિક્યુરિટી એલાર્મ વાગ્યું પણ જે ખુદ પણ જાણતા હતા કે સિક્યુરિટી એલાર્મ વાગ્યું છે, પણ એણે એને અવગણીને તોડવાનું ચાલુ રાખ્યું છે એટલે પકડાઈ ગયેલું છે. થેન્ક યુ. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર.